નમસ્તે વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન વિદ્યાશંકુળ આપણું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ ચાર વિષય ગુજરાતી પુનરાવર્તન બે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે તો જ્ઞાનની બારીઓ કમ્પ્યુટર ખોલે છે ઓક કોને રાતે છે તો પારેવડાની આંખ રાતી છે મોહને શું સપનું આવ્યું હતું તો મોહનને કાલે મારે મૃત્યુ થવાનું છે કલાકાર મોહન વિશે ઓછો વાક્યો લખવાના છે મોહન એક શિલ્પી હતો એનું નામ તુલ મોહન હતું મોહન અદ્ભુત અને આબેહુ મૂર્તિઓ બનાવતો હતો મોહનને ઘર આગળ એક વખત ચોકીદારની મૂર્તિ બનાવી એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોર ચોરી કરવા આવ્યા હતા એ ભાગી ગયા મોહન બુદ્ધિશાળી હતો મોહન મૂર્તિઓ સજવામાં નિષ્ણાત હતો હવે ઉખાણ ઉખાણા આપણે આગળ જોઈ ગયા હતા ઉખાણા બે બે ઉખાણા આપણે જોવાના છે હાલે છે પણ જીવ નથી ચાલે છે પણ પગ નથી હાલે છે પણ જીવ નથી ચાલે છે તો પગ નથી બેઠક છે પણ બાજપ નથી ખભા છે પણ ખૂટતો નથી ઇજકો દુનિયા આખી ઘરમાં લાવે દુનિયા આખી ગરમો લાવે કામ ફટાફટ કરતું જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું કમ્પ્યુટર હવે આ ચિત્રો જોઈને વાર્તા આપણે લખવાની છે આ ચિત્રો જુઓ બે બિલાડીઓ છે અને એક ચકલી છે તો બી બે બિલાડીઓ હતી એ ખેતરમાં ફરતી હતી એક પથ્થર પર ચકલી બેઠી હતી બંને ચકલીઓ તે ચકલીને એકસાથે જોઈ બંને બિલાડીઓને તે ચકલીને પકડ પકડીને ખાવી હતી બંને બિલાડીઓ બે જુદી જુદી જગ્યાએ બાજુએથી ચકલીઓને પકડવા આવે છે પરંતુ ચકલીને ખબર પડી જાય છે અને તે ચકલી સતેજ બની ઉડી જાય છે જેવી બિલાડીઓ ચકલી પર કૂદકો મારે છે ત્યારે તરત જ ચકલી ઉડી જાય છે અને બંને બિલાડીઓ એકબીજા સાથે ભટકાઈ જાય છે બંને બિલાડીઓ નીચે પડી જાય છે અને તેમને ચકલી પણ મળતી નથી બંને બિલાડીઓ અફસોસ કરતી કરતી ત્યાંથી ચાલી જાય છે

અર્થ જાણો અને એના જેવી બીજી કહેવાતો જેવું વાવો તેવું જેવું કર્મ કરો તેવું ફળ મળે ઈંડા ચિતરવા ન પડે જાચા હાથ રળિયામણા પારકી આશા સદાય વિરાશા તમારા વિસ્તારનું એક લોકગીત લખો તો લોકગીત હું બોલું છું વિદ્યાર્થી મિત્રો મારી વાડી મોરીંગણી વાડી મોરીંગણી વાવી હોરા ઝૂલણવણ જારી મેં તો રૂપાળા રોપા રૂપાળા રોપા રૂપિયા વણ જારી એને નાનકડા રીંગણા નાનકડા રીંગણા આવ્યા હોરા વણ જારી એને લીલમના લુમખા લીલમના લુમખા લાગ્યા હોરા ઝુલણવણ જારી મેં તો સૂરજ દાદાને સૂરજ દાદા ને નોતરે હોરા ઝૂલણ વણ જાર મેં તો ચાદા બાબા ને જાદા મામા નોતરે હોરા ઝૂલણ વણ જારે અમે ખાતા કરીને ખાતા કરીને ખાતે હોરા જૂળ વણ જારે વાડી વાળી મોરીંગણો વાળી મોરીંગણ વ્યાવ્યા હોરા જૂલણ વણ જારે આપણે લોકગીત હવે પૂરું કર્યું હવે પ્રશ્ન સાત નીચેના દરેક શબ્દ પરથી દર્શાવ્યા પ્રમાણે શબ્દ બનાવો ઉમર ગામ તો રમ ઉડ ગામ હવે અમદાવાદ વાદ મદ અદા વાતાવરણ વાતારણ તા નગરપાલિકા નળ લીક રપા જામનગર જામ ઘર મન હવે શબ્દ કોઠો પૂરો કરવાનો છે

કંકુ કર આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ દંડ એટલે સજા માનવી માણસ મનુષ્ય હું ન લીટી દોરેલી પદની જગ્યાએ કોસમાં આપેલો શબ્દ વાપી વાક્ય ફરી લખો રમેશ બેઠો બેઠો વાંચતો તો રેખા બેઠી બેઠી વાંચતી હતી બે ઝાડ પર પંખી બેઠું તો ઝાડ પર કાગડો બેઠો હતો ગળો ભરેલો પાણી પાણીથી ગડો પાણીથી ભરેલો હતો તો તગારું પાણીથી ભરેલું હતું છોકરો ઊભો ઊભો હતો તો છોકરાઓ છોકરા ઊભા ઊભા ગાતા હતા વિદ્યાર્થીઓ